नंबर चार व्यवस्था तंत्र एनी अंदर नवा मुद्दा की चर्चा करवाना छे। एनु नाम छे विकेंद्रीकरण। तमे अगाउ केंद्रीकरण एटले शुं ए शीखी चुक्या छो। केंद्रीकरण एटले सामान्य रीते शुं, तो के कोई एक व्यक्ति ना हाथ में सत्ता एकत्र थाय एने केंद्रीकरण कहेवाय। हवे आपणे जोयुं तो के केंद्रीकरण एना घणा बधा मर्यादाओ छे के जो धंधाकीय एकम नो कद विशाल होय अने कोई एक व्यक्ति ना हाथ में सत्ता सीमित थई जाय तो क्यारेक एवुं थाय के एकम ना जे महत्वना निर्णयो होय ए योग्य समय न लई शकाय। कारण के एक व्यक्ति पासे जो वधारे प्रमाण में सत्ता होय तो क्यारेक निर्णयो लेवामां विलंब थाय। धंधा नो कद मोटुं होय, प्रवृत्ति विविध होय तो क्यारेक समय संजोग परिस्थिति अनुसार जो त्वरित निर्णय लेवाना थाय तो संचालको क्यारे झड़पथी निर्णय न लई सके। एटला माटे कहीने विकेंद्रीकरणनो ख्याल छे उद्भव। कारण के विकेंद्रीकरण एटले शुं, तो के कोई एक व्यक्तिना हाथमां सत्ताने जुदा जुदा व्यक्तिओ वच्चे डिवाइड करी देवानी, जेथी करीने शुं थाय तो के दरेक व्यक्ति एने स्वरूपायेली सत्ता अनुसार निर्णय लई शके। एटले सामान्य रीते आपणे जोईए तो विकेंद्रीकरण एटले शुं, तो के उच्च सपाटीएथी निम्न सपाटी तरफ क्रमशः रीते सत्तानी सोंपणी। बराबर याद राखजो, उच्च सपाटीएथी निम्न सपाटी तरफ क्रमशः शुं थाय तो के सत्तानी सोंपणी थाय। અને મેં અગાઉ કીધું કે સત્તાને સોંપણી શું કામ કરવી પડે, તો કે ઉચ્ચ સપાટીએ રહેલા સંચાલકો હોય એકમના બધા જ નિર્ણયો ઝડપથી ન લઈ શકે, એની કેટલીક મર્યાદાઓ છે। એને આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ કે જે નીતિ વિષયક નિર્ણયો હોય એવા નિર્ણયો એને લેવાના છે। એકમની નીતિ નક્કી કરવી, એના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરવું, બરાબર એ બધું એ કરે। એટલે એ શું કરે તો કે ઉચ્ચ સપાટીએ રહેલા સંચાલકોના કાર્ય બોજમાં ઘટાડો કરવા માટે એ સંચાલકો શું કરશે તો કે નિમ્ન સપાટીએ રહેલા જે અધિકારીઓ છે ક્રમશઃ એટલે ઉચ્ચથી મધ્ય, મધ્યથી નિમ્ન, નિમ્ન એટલે તમે જેને તળ સપાટી કહો છો એ, એટલે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણી। બરાબર યાદ રાખજો, સત્તા સોંપણી વ્યવસ્થિત રીતે જે કરવામાં આવે એને શું કહેવાય? વિકેન્દ્રીકરણ। કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા સીમિત થતી નથી, બરાબર, અને જે આપ ખુદ બની જાય વ્યક્તિ। કારણ કે બધી સત્તા જો ધારો કે એક વ્યક્તિના હાથમાં હોય તો વ્યક્તિ આપ ખુદ બની જાય ને, સ્વાર્થી બની જાય। ક્યારેક એ વ્યક્તિ પોતાના હિતમાં હોય એવા જ નિર્ણય લે, કર્મચારીનું ન વિચારે। એટલે સત્તાનું વિભાજન કરવું જરૂરી છે, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે। હવે ધંધાકીય એકમની અંદર આધુનિક સમયમાં આ વિકેન્દ્રીકરણનો ખ્યાલ છે એ સૌથી વધારે અપનાવવામાં આવેલ છે। કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દિવસે ને દિવસે ધંધાનું કદ વિસ્તરતું જાય છે, એકમનું કદ છે એ વિસ્તરતું જાય છે, એટલે આવા જે વિશાળ એકમો હોય એની અંદર વિકેન્દ્રીકરણનું ખૂબ મહત્વ છે। શા માટે એનું મહત્વ છે? પરીક્ષામાં અવારનવાર પૂછે, ક્યારેક એવું બને કે સી વિભાગની અંદર માત્ર બે માર્ક્સમાં તમને વિકેન્દ્રીકરણનું મહત્વ દર્શાવતા મુદ્દા પૂછે, તો તમારે માત્ર ત્વરિત નિર્ણયો, ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો, અભિપ્રેરણમાં વધારો, સંચાલકીય પ્રતિભાનો વિકાસ, અસરકારક અંકુશ અને સંવાદિતાનું સર્જન, આટલા માત્ર મુદ્દા લખવાના થાય। પણ જો એને ડી વિભાગમાં વિસ્તૃત પૂછે તમને, તો સૌ પ્રથમ ત્વરિત નિર્ણય વિકેન્દ્રીકરણ કરવાથી ઉચ્ચ સપાટીએ રહેલા સંચાલકો, મધ્ય સપાટીએ રહેલા અધિકારીઓ અને નિમ્ન સપાટીએ રહેલા જે ફોરમેન કે જોબરો હોય ને એને સત્તા સોંપે, જેથી કરીને
દરેક વિભાગના વિભાગીય અધિકારી પોતાના વિભાગના નિર્ણયો ઝડપથી લઈ શકશે. સમજાય છે? ઉચ્ચ સપાટી વાળા સંચાલક છે એ સત્તા સોંપી દે મધ્ય સપાટીએ રહેલા અધિકારીઓ કે ભાઈ તમારે તમારા વિભાગના નિર્ણયો લેવાની છૂટ. એટલે શું થાય કે જે તે વિભાગના અધિકારી હોય, જેમ કે ઉત્પાદન વિભાગ છે, બજાર વિભાગ છે, કર્મચારી વિભાગ છે, નાણાં વિભાગ છે, તો એ બધા જ વિભાગીય અધિકારી પોતાના વિભાગના નિર્ણયો ઝડપથી લઈ લેશે, કારણ કે એને સત્તા સોંપી છે. એવી જ રીતના ધારો કે નિમ્ન સપાટી રહેલા ફોરમેન કે જોબર હોય, એને મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી વાળા સંચાલકોએ અમુક નિર્ણયો લેવાની છૂટ આપેલી હોય, સત્તા આપી હોય, એટલે નિમ્ન સપાટીએ પણ નિર્ણયો ઝડપથી લઈ શકશે. બરાબર? એટલે નિર્ણયો વિકેન્દ્રીકરણ કરવાથી નિર્ણયો છે ખૂબ ઝડપથી લઈ શકાય છે. નહીં તો એવું થાય કે ઉચ્ચ સપાટીએ રહેલા સંચાલકો પૂછવા જાય અને બે કે ત્રણ દિવસે જવાબ આવે ત્યાં પરિસ્થિતિ બદલાઈ ગઈ, એવું બને ને? ધંધામાં તો એવું થાય કે જેટલાય લેટેસ્ટ અપડેટ રહીએ અને સમય સાથે તેજી મંદીની પરિસ્થિતિ ચાલતી હોય ત્યારે તો રોજે રોજના અમુક નિર્ણયો લેવા પડે. એટલે વિકેન્દ્રીકરણ કરવાથી ત્વરિત નિર્ણય છે લઈ શકાય છે. ત્યાર પછી બીજું છે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. આપણે બધાને ખ્યાલ છે કે ઉચ્ચ સપાટીએ રહેલા સંચાલકો છે એ એકમના નીતિ વિષયક નિર્ણયો લે છે, નાણાં સંબંધી નિર્ણયો બધા એ લે. બરાબર? એકમની પોલિસી નક્કી કરવી હોય તો એ બધું એ કરશે. હવે ઉચ્ચ સપાટીએ રહેલા સંચાલકો મહત્વના નિર્ણયો પોતાના હસ્તક રાખશે, પણ જે અમુક નિર્ણયો એવા હોય કે જે એના મધ્ય સપાટીએ રહેલા અધિકારીને સોંપી દે એટલે એના કામમાં બોજમાં શું થાય, ઘટાડો થાય. હા, એટલે એકમ અંગેના જે હેતુલક્ષી નિર્ણયો લેવા, હેતુઓને સિદ્ધ કરવા માટેના જે અગત્યના નિર્ણયો લેવા હોય એ ઉચ્ચ સપાટી રહેલા સંચાલકો પોતાના હસ્તક રાખે અને બાકીના નિર્ણયો લેવાની સત્તા એ મધ્ય કે નિમ્ન સપાટીના કર્મચારીને સોંપી શકે, એટલે કે એના હાથ નીચેના તાબેદારોને. એટલે હંમેશા યાદ રાખવાનું કે ઉચ્ચ સપાટીએ રહેલા સંચાલકો જો પોતાના તાબેદારોને થોડીક પણ સત્તા સોંપી દે તો એના કામમાં શું થાય, ઘટાડો થાય, એટલે એનો બોજ છે એ થોડો ઓછો. અમે આપણને ખબર હોય, જનરલી હું તમને એમ કહું, ગુજરાતીમાં એમ કહેવત છે કે જા જા હાથ રળિયામાં. કોઈ કામ આપણે એકલા કરીએ અને બધા વ્યક્તિ સાથે મળીને કરીએ, બીજાને કહીએ, તો આપણો બોજ છે એ થોડોક શું થાય, ઓછો થાય. એટલે અહીંયા સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાથી ઉચ્ચ સપાટીએ રહેલા જે કર્મચારીઓ છે, સંચાલકો છે, એના કાર્યભારમાં ઘટાડો થાય છે. ત્યાર પછી છે અભિપ્રેરણમાં વધારો. મધ્ય સપાટીએ અને નિમ્ન સપાટીએ રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા મળે છે એટલે એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. સમજાય છે? એ પોતે વિચારે ને કે અમને અમારા વિભાગના નિર્ણયો લેવાની છૂટ છે, એટલે કોન્ફિડન્સ સાથે પોતાના વિભાગના નિર્ણયો લેશે અને એના નિર્ણયો એકમ માટે એટલા જ ઉપયોગી થાય છે. કારણ કે એ નિર્ણયોની ચર્ચા એ કોની સાથે કરશે, તો કે પોતાના વિભાગના કર્મચારીઓ સાથે. હું તમને એક્ઝામ્પલ આપું કે મારે ધારો કે કઈ પણ નિર્ણય લેવો હોય તો હું તમે બધા સાથે હો તો તમારી સાથે ચર્ચા વિચારણા કરીને લઉં તો મારો નિર્ણય છે એ અસરકારક થાય, એ નિર્ણય ભૂલ ભરેલો ન હોય. કારણ કે મેં એક નિર્ણય લઉં એના કરતા બધા સાથે વિચારી અને નિર્ણય લીધો હોય તો ક્યારેક નિર્ણયો લેવામાં જે ખામી હોય એ શું થાય, દૂર થઈ જાય. એટલે અહીંયા કર્મચારીના ઉત્સાહમાં વિભાગીય વડાઓ જે છે, નિમ્ન સપાટીએ રહેલા જે કર્મચારી છે એના ઉત્સાહમાં વધારો થાય છે, એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને એનો નિર્ણય પણ એટલો જ અગત્યનો છે એવું એને ફીલ થાય છે એકમ માટે. એટલે એ એક પ્રકારની પ્રેરણા પૂરી પાડે છે. અને તમે એક બે વખત, હું તો એમ કહું કે આવા કોઈ મહત્વના નિર્ણય લીધા હોય અને પછી કોઈ ત્રીજી વખત આવી પરિસ્થિતિ આવી જાય તો તમને નિર્ણય લેવામાં વાર લાગશે નહીં, કારણ કે તમે આવી બે ત્રણ પરિસ્થિતિ હેન્ડલ કરી લીધી. એટલે અહીંયા મધ્ય સપાટી અને નિમ્ન સપાટી રહેલા કર્મચારીઓને જો સત્તા સોંપાય તો
तो एनी प्रेरणा में पण वधारो थाय छे। त्यार पछी छे संचालकीय प्रतिभानो विकास। आपणने खबर छे के उच्च सपाटीए रहेला जे संचालको छे ए तो संचालन करे ज छे, पण मध्य सपाटीए रहेला जे विभागीय वडाओ छे ए पण પોતાના વિભાગનું સંચાલન કરે છે। સમજાય છે? હું એમ કહું કે ઉત્પાદન વિભાગ છે કે બજાર વિભાગ છે કે વેચાણ વિભાગ છે, તો એના અધિકારી હોય પોતાના વિભાગનું તો સંચાલન કરશે ને, કારણ કે એને અમુક નિર્ણયો લેવાની, પોતાના વિભાગ પૂરતા નિર્ણયો લેવાની સત્તા મળેલ છે। એટલે ધીમે ધીમે શું થશે, એનામાં પણ સંચાલનના ગુણો વિકસશે। તમે ઘણી એવી કંપનીઓના નામ સાંભળેલા હશે કે ક્યારેક એવું બને કે મધ્ય સપાટીએ રહેલો અધિકારી હોય ને એનું પ્રમોશન પછી ઉચ્ચ સપાટીએ થઈ જાય। શું કામ? તો કે એને પોતાના જે વિભાગના નિર્ણય હોય ને ખૂબ સારી રીતે લીધા હોય, જેથી કરીને એકમ છે એ વિચારે કે આ વ્યક્તિના નિર્ણયો આપણા એકમ માટે ખૂબ મહત્વના છે, અને એ બરાબર સમજી વિચારીને ટેલેન્ટેડ આવા અધિકારીઓ હોય તો એનું પ્રમોશન કરી શકે છે। તમે જોવો છો કે ઘણા શિક્ષક માંથી આચાર્ય થાય, બરાબર? એ રીતે અહીંયા એના કારણ કે એ શિક્ષક માંથી આચાર્ય થયો તો એ શીખતો ક્યાંથી હોય, શિક્ષક કક્ષાએ હોય, ત્યાંથી, તો જ એનામાં એ ગુણો છે એ વિકસે। એટલે ધંધાકીય એકમની અંદર વિભાગીય અધિકારીઓને કે વડાઓને જો સત્તા સોંપે ને તો એનામાં પણ એ સંચાલકીય ગુણોનો વિકાસ થાય છે, જેથી કરીને ભવિષ્યમાં ક્યારે એને નિર્ણયો લેવા પડે તો એ સંચાલન છે એ કરી શકે। ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે મૂળ સંચાલકો હોય ઉચ્ચ સપાટીના, એની ગેરહાજરીમાં મધ્ય સપાટીના અધિકારીઓ છે, એને જો સત્તા સોંપી હોય તો એ નિર્ણયો લઈએ। આપણે કેમ એક શિક્ષકની ઓપ્શનમાં અથવા આચાર્યની ઓપ્શનમાં ક્યારેક શિક્ષક છે નિર્ણય લઈ લેતા હોય છે, એટલે એ રીતે એનામાં સંચાલકીય ગુણોનો વિકાસ થાય છે। ત્યાર પછી છે અસરકારક અંકુશ। મધ્ય સપાટીએ રહેલા વિભાગીય વડાઓ અથવા નિમ્ન સપાટીએ રહેલા કર્મચારી પોતાના વિભાગના જે દાવેદારો છે એની હાથ નીચે જે કામ કરે છે એ કર્મચારીઓથી બરાબર પરિચિત હશે। એની પાસેથી એને શું કામ લેવાનું છે, ક્યારે લેવાનું છે, કેવી રીતે લેવાનું છે એને ખબર છે, અને જો એ કામ બરાબર ન થાય તો તરત જ એની ઉપર શિક્ષાત્મક પગલા એ વિભાગીય વડા લઈ શકે। સમજાય છે? કારણ કે કામની સોંપણી કોને કરી હશે, વિભાગીય વડા હોય એની હાથ નીચેના દાવેદારને। હવે એ દાવેદાર જો એ રીતે કામ યોગ્ય સમયે ના કરે તો તરત જ વિભાગીય વડા એની ઉપર અંકુશ લાવે, શિક્ષાત્મક પગલા લીએ છે, અથવા તરત જ એને ઉત્તરદાયિત્વ ઉદભવે ને કે એને જવાબ આપવો પડે કે તમે આ કામ શા માટે નથી કર્યું। સંચાલકો કદાચ પૂછવા ન આવે, પણ જે વિભાગીય વડાએ એને કામ સોંપેલું છે દાવેદારને એને ચોક્કસ પૂછશે, બરાબર? એટલે અસરકારક અંકુશ છે રાખી શકાય છે। ત્યાર પછી છે સંવાદિતાનું સર્જન। દરેક સપાટીએ રહેલા કર્મચારીઓ વચ્ચે પરસ્પર સંવાદિતા થાય। શું કામ? વિકેન્દ્રીકરણ, એટલે ત્રણેય સપાટીએ નિર્ણયો લેવાની સત્તા મળે છે, એટલે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીના કર્મચારીઓ વચ્ચે સંવાદિતા સર્જાય, એવી જ રીતના નિમ્ન સપાટી અને મધ્ય સપાટીના કર્મચારીઓ વચ્ચે સંવાદિતા સર્જાય, મધ્ય સપાટીના અધિકારી અને એની હાથ નીચેના જે દાવેદારો હોય, મધ્ય સપાટી હોય તો એની હાથ નીચેના દાવેદારો હોય ને, ઉત્પાદન વિભાગના અધિકારી હોય એ મધ્ય સપાટીએ છે, તો એ જે મધ્ય સપાટીએ અધિકારી છે એની નીચે ઉત્પાદન કરતા કામ કરનાર કર્મચારી તો હશે જ ને, બરાબર? તો એ બંને પરસ્પર એકબીજાની સહમતિથી નિર્ણયો લેશે। હું એમ કહું કે ધારો કે નીતાબેનને હું, અમે બંને મધ્ય સપાટીએ છીએ, બરાબર? બંને કાંઈ નિર્ણય લેવે ને તો એ તમને બોલાવે કે આપણે આમાં શું કરશું, તમને જ બોલાવવાના હતા, તો અમે બધાએ સાથે મળીને નિર્ણયો લીધા છે, કારણ કે ઓનલાઈન ચાલુ છે, બરાબર? યુટ્યુબના લેક્ચર ચાલુ છે, તમને ભૌતિક ફિઝિકલ રીતે ભણાવવાના છે, તો કઈ રીતે પરસ્પર સહમતિથી નિર્ણયો લેવા, એટલે પરસ્પર શું થાય, સંવાદિતા સર્જાય ને, નહીતર તો એવું થાય કે ધારો કે વિભાગીય અધિકારી એકલો નિર્ણય લઈ લે અને જ્યારે કર્મચારી કામ કરતા હોય તો કામની પરિસ્થિતિ જુદી હોય,
કોને પ્રશ્ન ઉદ્ભવે પણ એવું નથી થતું એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાથી પરસ્પર કર્મચારીઓ વચ્ચે સંવાદિતા સર્જાય છે સહકાર ભર્યું એક વાતાવરણ ઊભું થાય છે બરાબર આટલા મહત્વના એના મુદ્દા છે પરીક્ષામાં તમને માત્ર મુદ્દા પણ પૂછે અને ડિટેલમાં ખાસ ગૃહ વિભાગમાં પૂછે છે વિકેન્દ્રીકરણ એટલે શું